નમસ્તે, મારું નામ પઠાણ સલીના બાનુ ફારુક ખાન છે. આજે આપણે આઈસીટીમાં ગૂગલ ક્લાસ રૂમ વિશે ચર્ચા કરીશું. ગૂગલ ક્લાસરૂમ એ ગૂગલની સુવિધા છે. આ સુવિધાનો આરંભ વર્ષ 2015માં થયો હતો. શરૂઆતમાં ગૂગલ ક્લાસરૂમની રચના શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વિવિધ ફાઇલોની આપલે સરળતાથી કરી શકે તે હેતુથી કરવામાં આવેલી. ત્યારથી ક્રમશઃ સુવિધાઓ ગૂગલ દ્વારા ઉમેરાતી ગઈ. આજે ગૂગલ ક્લાસરૂમ ઓનલાઈન અધ્યયન થઈ શકે તેવી સુવિધા તરીકે ઉપલબ્ધ છે. ગૂગલ ક્લાસરૂમ એ ગૂગલની ગૂગલ વર્ક સ્પેસ ફોર એજ્યુકેશનનો ભાગ છે. તે નિઃશુલ્ક તેમજ પેડ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે. આ ગૂગલ ક્લાસરૂમનો લોગો છે. ગૂગલ ક્લાસરૂમની વિશેષતાઓ. ગૂગલ ક્લાસરૂમમાં મૂળભૂત 3 પ્રકારના યુઝર એકાઉન્ટ હોય છે. એક શાળાનું એકાઉન્ટ, તેને ગૂગલ વર્ક સ્પેસ ફોર એજ્યુકેશન એકાઉન્ટ પણ કહેવાય છે, જે કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળાને મળી શકે છે. 2. વ્યક્તિગત એકાઉન્ટ. આ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ, વિદ્યાર્થી, શિક્ષક, વાલી ગમે તે મેળવી શકે છે, જે નિઃશુલ્ક છે. 3. ગૂગલ વર્ક સ્પેસ એકાઉન્ટ. આ એકાઉન્ટ ગૂગલ વર્ક સ્પેસની સુવિધા મેળવી હોય તેવી સંસ્થાનો એડમિન ખોલાવી આપે છે. શિક્ષકો પોતાને ગૂગલ એકાઉન્ટ વ્યક્તિગત એકાઉન્ટ દ્વારા તેનો ઉપયોગ કરી ક્લાસ રચી શકે છે. નિઃશુલ્ક પર્સનલ એકાઉન્ટ દ્વારા બનાવેલ ગૂગલ ક્લાસમાં એક સાથે 250 વિદ્યાર્થીઓ જોડી શકાય છે. પેઇડ વર્ઝનમાં 1000 વિદ્યાર્થીઓ જોડી શકાય છે. એક જ વિષય એકથી વધુ શિક્ષકો શીખવતા હોય તો એક સાથે એક જ ગૂગલ ક્લાસમાં શિક્ષણ કરી શકે છે. મહત્તમ 20 શિક્ષકો એક ક્લાસમાં શિક્ષણ કરી શકે છે, ફી અને પેડ બંને સ્વરૂપમાં. ગૂગલ ક્લાસમાં શિક્ષક, વિદ્યાર્થીઓ, વાલી માટે અલગ અલગ હકો સુવિધાઓ મળે છે. વાલીને જોડાવાની સુવિધા નિઃશુલ્ક સુવિધામાં નથી. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ક્લાસ કોડ દ્વારા લિંક અને ઈમેલ એકાઉન્ટ દ્વારા જોડી શકે છે. દરેક ક્લાસનો કોડ 6 થી 7 અક્ષરનો હોય છે. આ ક્લાસ કોડ શિક્ષક વિદ્યાર્થીઓને જણાવે છે અને વિદ્યાર્થી ગૂગલ ક્લાસમાં પોતાના વ્યક્તિગત એકાઉન્ટથી લોગિન થઈ જઈ જોઈન ક્લાસ વિકલ્પમાં જઈ તે કોડ દાખલ કરી વર્ગમાં જોડાઈ શકે છે. આ જ પ્રમાણે ક્લાસની લિંક શિક્ષક વિદ્યાર્થીને શેર કરી શકે છે, જેના પર ક્લિક કરી વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીના ઈમેલ એડ કરીને પણ તેમને ક્લાસમાં જોડાવાનું આમંત્રણ આપી શકાય છે. ગૂગલ ક્લાસમાં શિક્ષક અધ્યયન સામગ્રી, ટેક્સ્ટ ફાઇલ, વિડીયો, ઓડિયો, ચિત્ર વગેરે મૂકી શકે છે. તેની સાથે ગૂગલ ડ્રાઈવ, જેમાં દરેક ક્લાસમાં એક અલગ ફોલ્ડ બને છે, માંથી ફાઇલો શેર કરી થઈ શકે છે. ગૂગલની અન્ય સુવિધાઓ જેવી કે ગૂગલ ડ્રાઈવ, ગૂગલ ડોક્સ, ગૂગલ શીટ્સ, ગૂગલ સ્લાઇડ, ગૂગલ ફોર્મ, ગૂગલ સ્લાઇડ, જીમેલ વગેરેને સાંકળી શકાય છે. વિદ્યાર્થીને એસાઇનમેન્ટ આપી શકાય છે. આ માટે ચોક્કસ મર્યાદા પણ નક્કી કરી શકાય છે, જે વિદ્યાર્થીના ગૂગલ કેલેન્ડરમાં એડ કરાવી શકાય છે. એસાઇનમેન્ટ તપાસી ગ્રેડ આપી શકાય છે. ક્લાસ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓ મેસેજ પોસ્ટ કરી શકે છે, જેની મદદથી ચર્ચા પણ થઈ શકે છે. એનાઉન્સમેન્ટ દ્વારા સૂચનાઓ આપી શકાય છે. વિદ્યાર્થીને શિક્ષકે મૂકેલ સાહિત્ય, સૂચન, ગ્રેડ વગેરેના ઈમેલ નોટિફિકેશન મળે છે. ગૂગલ ક્લાસરૂમના શૈક્ષણિક ઉપયોગ. આ સુવિધા ખાસ શિક્ષણના હેતુથી જ આપવામાં આવી છે. શિક્ષક પોતાના વિષય, વર્ગ, ધોરણ પ્રમાણે ક્લાસ બનાવી વિદ્યાર્થીને સાંકળી શકે છે. અધ્યયન સામગ્રી વિદ્યાર્થી સાથે શેર કરી શકે છે. સ્વાધ્યાય અસાઇનમેન્ટ આપી શકે છે. સમય મર્યાદા નિર્ધારિત કરી શકે છે. સબમિટ કરેલ સ્વાધ્યાયને ગ્રેડ આપી શકે છે. વિદ્યાર્થીને ચર્ચામાં સાંકળી શકે છે. સૂચનાઓ આપી શકે છે. ગૂગલની અન્ય સુવિધાઓ, ગૂગલ ડ્રાઈવ, યુટ્યુબ વગેરેનો ઉપયોગ શિક્ષક માટે ક્લાસમાં કરી શકે છે. એકથી વધુ શિક્ષક એક જ ગૂગલ ક્લાસમાં કાર્ય કરી શકે છે. ગૂગલ ક્લાસરૂમની વેબસાઇટ નીચે મુજબ છે. ગૂગલ ક્લાસરૂમ સંબંધિત વિવિધ સ્ત્રોતો માટે નીચેનો QR સ્કેન કરી વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે. QR કોડ
थैंक यू।